જૂનાગઢમાં હવે પોલીસ પણ સલામત નથી. મહિલા પોલીસકર્મી અને તેનો પરિવાર ત્રીજા પહોરની ઊંઘ માણી રહ્યા હતા અને અચાનક તેમના ઘર ઉપર ધનાધન ગોળીઓ વરસાવી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સન્નાટો ચીરતી કડકડતી ઠંડીની રાત, જૂનાગઢનો મથવાવાડ વિસ્તાર, અને અચાનક મહિલા પોલીસકર્મીના ઘરમાં ઘૂસી કુખ્યાત નવા સહિત 8 શખ્સોએ સશસ્ત્ર મચાવ્યો આતંક. પોલીસે ફરજના બ્લોચની ફરિયાદ લઈ નવાઝ ખાન પઠાણ સહિત 8 શખ્સો સામે 3 રાઉન્ડ ફાયરિંગ સહિત મકાનમાં તોડફોડ કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ અગાઉના મંદુખમાં બન્યાનો બહાર આવ્યો છે અને પોલીસે ખૂનની કોશિશમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે. ગઈ રાતે અંદાજે 3 વાગે એડિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢમાં ફરજાનાબેન બ્લોચ નગરે ફાયરિંગનો બનાવ બનેલ છે. એ બાબતે ફરજાનાબેન બ્લોચ તરફથી ફરિયાદ નોંધાવેલ છે નવાઝ ખાન પઠાણ અને બીજા 7 માણસો વિરુદ્ધ. એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે. અગાઉ ફરજાનાબેનના દીકરા અને આ નવાઝ જે હાલના આરોપી છે એમના બંને વચ્ચેના અગાઉના મંદુક ફરિયાદ બાબતના મંદુક સંબંધે નો બનાવ બન્યો. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે? 3 રાઉન્ડ ફાયરિંગ થયેલ છે. ફરજાનાબેન છે એ પોલીસમાં ફરજ બજાવે છે? હા, એ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે અને હાલ રજા ઉપર છે. જૂનાગઢમાં ખાખી વર્દીનો ખોફ હવે ઓસરી રહ્યો છે. સરેઆમ લુખ્ખા તત્વો આતંક મચાવી રહ્યા છે અને તેમ છતાં પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી ગઈ છે. જ્યારે પોલીસ જ સલામત ના હોય તો આમ આદમીની સુરક્ષાના બળગા ફૂંકથી પોલીસ કેટલી સજ્જ છે તે આ બનાવ પરથી ફલિત થાય છે. જૂનાગઢના મથવા વાડમાં રહેતી પોલીસકર્મી ફરજાના બ્લોચ અને તેનો પરિવાર ગત રાત્રે ઘરમાં સૂતો હતો અને ત્યારે રાત્રે 3 વાગ્યે નવાઝ ખાન પઠાણ, સિઝાન ખાન પઠાણ, આદિલ અસફાફ, ધમો, ઇમ્તિયાઝ દરબાર અને 2 અજાણ્યા શખ્સો ફરજાનના ઘર પર ત્રાટક્યા હતા અને ફાયરિંગ કર્યું હતું. મારું નામ ફરજાનાબેન ઇકબાલભાઈ બ્લોચ. ક્યાં ફરજ બજાવું? સોમનાથ વેરાવળ હેડક્વાર્ટરમાં. નીચે થોડું ડાઉન ડાઉન શું બનાવ બન્યો હતો ફરજાનાબેન, કઈ રીતની વાત? 2/14 ના રોજ મારા ઘરવાળાને અને નોમાન ખાનની નિશાનની માથાકૂટ થયેલ હોય એની ફરિયાદ પર થયેલ હોય અને એનું બંદૂક રાખીને અમારી સ્કોર્પિયો ગાડી જે પડી હતી ઝાલાવાડી જમતખાને પાસે, હું મારી ફરજ ઉપર હતી તે દરમિયાન આ લોકો આવીને મારી સ્કોર્પિયો ગાડી અમારી સળગાવી ગયેલ. એટલે હું રજા રાખીને અહીંયા આવી હતી જૂનાગઢને ફરિયાદ કરવા. ફરિયાદ કરીને ઘરે પરત ફરી કાલ 18 રોજ રાતે આ લોકો 3 વાગે આ લોકો આવી ને મને જાનથી મારી નાખવા માટે 3 ગોળીઓ ફાયરિંગ કરી. છેલ્લા 5-1 વર્ષના ફરજાનના પુત્ર અને આરોપીઓ વચ્ચે અનેક વખત બવાલ થઈ ચૂકી છે. 14/1/2019 ના રોજ જીસાન અને ફરજાનના પતિ વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ જ બનાવના પગલે આરોપીઓએ 17/1/2019 ના રોજ ફરજાનની જીપ સળગાવી દીધી હતી. કોણ હતું ફરજાનાબેન તમારા ધ્યાન? મારા ધ્યાનમાં હું બધાને ઓળખું જ છું. એમાં નવાઝ ખાન હતો, એક જીસાન ખાન, આદિલ અસફાક, ઇમ્તિયાઝ દરબાર, ધમો અને 2 અજાણ્યા માણસો આ બધા આવ્યા હતા. કોકના હાથમાં પાઇપ, કોકના હાથમાં ધોકા, નવાઝ ખાનની હાથમાં રાઇફલ બંદૂક હતી. કારણ શું બંધ બાંધવાનું? આ કારણ કઈ સામે આવ્યું છે? 14/1 જે બનાવ બન્યો હતો એ શેનો બન્યો હતો? ફરજાનાબેન એ આગલી માથાકૂટ જૂનું એમ તો આવેલું જ આવે ઝીણું ઝીણું, બરાબર. એનો ગુનો દાખલ થયો હતો 14/1, બરાબર. એ લોકોને ખાર ધાવ રાખીને ગાડી સ્કોર્પિયો પડી હતી જે તે જગ્યાએ અહીંયા એ બાળી નાખી. એની હું ફરિયાદ કરવા ગઈ, ફરિયાદ કરીને આવી તો આ લોકોએ મારા ઘરે હુમલો કર્યો જીવલેણ. જ્યાં સુધી પોલીસ અને બુટલેગરોના આંખ મીચાણા ચાલતા રહેશે ત્યાં સુધી આવા બનાવને અટકાવવા અશક્ય છે. વનરાજ ચૌહાણ સાથે નિખિલ પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.